વિદ્યાર્થીઓ આગળ પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આ ઈ અને આ દીર્ઘઈ પ્રશ્ન છે અહીંયા જે લીટી દોરી છે ડેશ કરી છે એના સમજાય કે સમાનાર્થી શબ્દ લખવાના છે પહેલો શબ્દ છે પ્રેમ પ્રેમ પ્રેમનું સમાનાર્થી શબ્દ થશે સ્નેહ પ્રેમ સ્નેહ ભેટ રાજા નરેશ રાજાને નરેશ નામ પણ રાજા એટલે નરેશ સફાઈ સફાઈ રાખવી જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ ફરી જોઈએ પ્રેમ એટલે સ્નેહ ભેટ સોગાત આપણને ભગવાને જીવન એક ખૂબ સરસ ભેટ આપે છે ભગવાનને ખૂબ જ સરસ ભેટ છે એ સોગાત છે રાજા નરેશ અને સફાઈ સ્વચ્છતા હવે આ છે સમાનાર્થી શબ્દ હવે વિરોધાર્થી શબ્દ જોઈએ વિરોધી એટલે ઓપોઝિટ વર્ડ્સ દિવસ દિવસ છે હમણાં દિવસ છે થશે વિરોધાર્થી રાત રાત કે દિવસ રાત ખરીદી ખરીદવું કઈ આપણે દિવાળીમાં ઘણી વસ્તુઓ ખરીદીએ છીએ મનગમતા કપડા મીઠાઈઓ આની ખરીદી કરીએ છીએ અને જ્યાં ખરીદવા જઈએ છીએ એ દુકાનદાર શું કરે છે વેચે છે આપણને એ પૈસા આપીને આપણને વસ્તુઓ આપે છે વેચે છે એટલે વેચાણ વેચાણ ખરીદી વેચાણ મિત્ર આ મારો મિત્ર છે અને આપણે કોઈને આપણા શત્રુ બનાવવાના યસ મિત્ર શત્રુ મિત્ર શત્રુ દુઃખ આજે મને ખૂબ દુઃખ થયું કે મારી બહેનભણી મારી સાથે વાત ન કરી અને સુખ એટલે કે જ્યારે બધા મળીને આપણે વાત કરીએ ત્યારે આપણને ખૂબ આનંદ મળે છે દુઃખ વિરોધાર્થી થશે સુખ દુઃખ અને સુખ જીવનમાં આવે પણ આપણે હંમેશા હસતા રહેવું જોઈએ ફરીથી એ વખત વાંચે સમાનના શબ્દ છે પ્રેમ સ્નેહ ભેદ સ્વભાવ રાજા નરેશ સફાઈ સ્વચ્છતા અહીંયા દીર્ઘાર્થી શબ્દ છે દિવસ રાત થશે ખરીદી વેચાણ મિત્ર શત્રુ દુઃખ સુખ તો આ શબ્દો તમારે યાદ રાખવાના છે અને સુંદર અક્ષરમાં લખવાના